હલો દોસ્તો નમસ્તે વેલકમ ટુ અમેગા એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાંથી દસમા જે વિદ્યાર્થીઓ પ્રવેશી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે થોડાક બેઝિક કોન્સેપ્ટ આપણે શરૂ કર્યા છે જેમાંનો આજે એક ટોપિક આપણે શરૂ કરવાના છે ચતુષ્કોણના પ્રકારનો ગયા વિડિયોની અંદર આપણે ચતુષ્કોણની બધી બેઝિક માહિતીઓ શીખ્યા હતા દસમા ધોરણની અંદર ખાસ કરીને ત્રિકોણના પ્રકરણની અંદર અને એની સાથે સાથે ભૂમિતેના પ્રકરણની અંદર કેટલાક ચતુષ્કોણના અગત્યના મુદ્દાઓ છે અભ્યાસ કરવાના આવે છે જો તમને આ ચતુષ્કોણના બેઝિક મુદ્દાઓ ખબર ન હોય તો તમને દસમા ધોરણના એ મુદ્દાઓમાં પ્રશ્નો ઊભા રહી છે એટલે આપણે થોડાક એવા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છીએ સૌથી પહેલાં ગયા વિડીયોના આપણે રિવિઝનને લઈ લઈએ ગયા વિડિયોની અંદર ચતુષ્કોણ ચતુષ્કોણનું નામ ચતુષ્કોણના બધા અંગો બાજુઓ ખૂણાઓ વિકરણોનું વર્ણન કરી ગયા હતા આપણે ફરીથી જોઈ લઈએ તમારી સામે દોરી રહ્યો છે ચતુષ્કોણ એ બીસીડી આને લખાશે સંકેતમાં આ રીતે ચતુષ્કોણ એ બી ડી ચાર બાજુ થાય ચતુષ્કોણની એ બી બાજુ આ થશે બીસી બાજુ આ થશે સીડી બાજુ અને આ થશે એ ડી બાજુ ચાર બાજુઓ થઈ ખૂણાઓ ચાર છે ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી અને બે વિકર્ણો થશે વિકર્ણો કોને કહેવાય ચતુષ્કોણના જે સામ સામેના શિરોબિંદુ છે આને જોડીએ તો રેખાખંડ એસી વિકર્ણ કહેવાય અને બીજો થશે રેખાખંડ બી ડી વિકર્ણ તો બે વિકર્ણ થશે તો આ રીતે કુલ ચતુષ્કોણને દસ અંગ હોય છે આની સાથે તમને ખ્યાલ હશે આપણે વર્ણન કરી ગયા હતા બાજુઓના સામસામેની બાજુઓ દાખલા તરીકે હું ચતુષ્કોણ એક્સ વાય જેડ ડબલ્યુ દર્શાવું છું ચતુષ્કોણ એક્સ વાય જેડ ડબલ્યુ આ ચતુષ્કોણની ચાર બાજુથી એક્સ વાય બાજુ અહીંથી અહીં સુધી વાય જેડ બાજુ હા જેડ ડબલ્યુ બાજુ અને એક્સ ડબલ્યુ બાજુ એમાં સામ સામેની બાજુ થશે આ બાજુ અને આ બાજુ આ બે રેખાખંડને આપણે સામ સામેની બાજુ કહીએ છીએ આ થશે કયા અને જેડ ડબલ્યુ બીજી સામ સામેની બાજુની જોડ આ કહેવાય એક્સ ડબલ્યુ અને વાય જેડ તો સામ સામેની બાજુઓનો સંબંધ ભણાવ્યો હતો પછી આવ્યો તો ખૂણાઓ ચતુષ્કોણના ચાર ખૂણા થયા એક્સ ખૂણો વાય ખૂણો જેડ ખૂણો ડબલ્યુ ચારે ખૂણાના માપનો સરવાળો હંમેશા ત્રણસો સાહીઠ અંશ થાય ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો હંમેશા ત્રણસો થાય છે આટલા મુદ્દા બધાને ક્લિયર હશે હવે આજે આપણે શીખવાના છે એ છે ચતુષ્કોણના પ્રકાર ચતુષ્કોણના પ્રકાર બરાબર ધ્યાનથી તમારે સમજવાના છે અને એની સાથે આપણે એ પ્રકારના ગુણધર્મો તમને હું ચતુષ્કોણના એક પછી ગુણધર્મો બતાવીશ આ ગુણધર્મોને બરાબર યાદ રાખવાના છે કારણ કે દાખલામાં આપણે તેનો ઉપયોગ કરવાનો હોય છે તો સૌથી પહેલાં આપણે જોઈએ ચતુષ્કોણના પ્રકાર વિશે તો ચતુષ્કોણના પ્રકાર સમજીએ આપણે એક પછી એક સૌથી પહેલી વાત આપણે કરીશું ચતુષ્કોણના બે પ્રકાર પડશે એક કહેવાશે સમલંબ ચતુષ્કોણ અને એક કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર ધ્યાનથી જોજો સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય એના ગુણધર્મો એના ગુણધર્મો શું બાજુ ચતુષ્કોણ એ બીસીડી દોર્યો છે તમારી સામે મેં ચતુષ્કોણ દોરો છે એ ધ્યાનથી અવલોકન કરો એનું ચતુષ્કોણ એ દર્શાવ્યો છે એનું અવલોકન કરો હવે એની સામ સામેની બાજુ હું તમને કહું તો સામ સામેની બાજુથી એ બી બાજુ અને સીડી બાજુ સામ સામેની બાજુ એક જોડ સામ સામેની બીજી જોડ જોઈએ તો આ થશે આ એડી અને બીસી આટલું ક્લિયર હવે જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જે બે જોડ છે એક આ અને એક આ સામ સામેની બે જોડ છે એમાંથી કોઈ એક જોડ સમાંતર હોય એટલે કે હું ચતુષ્કોણ અહીં આવી રીતે દર્શાવું બરાબર ધ્યાનથી અવલોકન કરજો ચતુષ્કોણ એ બીસીડી દર્શાવ્યો છે મેં આ રીતે એ બીસીડી જેની સામસામેની બાજુની જોડ તમે જોવો તો એડી બાજુ અને બીસી બાજુ આ એડી બાજુ અને બીસી બાજુ આ સામ સામેની બાજુની એક જોડ સમાંતર છે શબ્દ વાપરો છે સમાંતર ઘણા વિદ્યાર્થીઓના સમાંતર શબ્દનો ખ્યાલ નથી હોતો સમાંતર એટલે શું એવી બે રેખાઓ એવી બે રેખાઓ કે રેખા ખંડ જે છેદતા નથી બે રેખાઓ પરસ્પર છેદતી રેખાઓ શબ્દ વાપરો એટલે રેખાઓ અનંત સુધી જશે આગળ આગળ તમે બંને તરફ લંબાવો ક્યાંય છેદતી નથી તો બે રેખાઓ પરસ્પર જો છેદતી ન હોય તો આવી રેખાઓને આપણે સમાંતર કહીએ છીએ દાખલા તરીકે આ બોર્ડની બે ઊભી કિનારી છે રેખા થાય અહીં તમને આ બે રેખા બતાવી છે આ બંને સમાંતર રેખા છે પણ હું જો આમ દોરું આવી રીતે તો આ દોરેલી બે રેખાઓ સમાંતર રેખાઓ નથી યાદ રાખજો

તો આ તમે જોઈ શકશો છે કેટલી જોડ સમાંતર છે તો તમે કહેશો સામ સામેની એક જોડ સમાંતર છે બીજી સમાંતર નથી બસ આવો ચતુષ્કોણ એટલે સમલંબ ચતુષ્કોણ તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાશે જે ચતુષ્કોણની સામ સામેની બાજુની એક જોડ સમાંતર હોય બાજુની એક જ જોડ સમાંતર હોય આવો ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ કહેવાય ક્લિયર અહીં સુધી સમલમ ચતુષ્કોણની વ્યાખ્યા અહીં તમારી સામે છે આ ચતુષ્કોણ આ સમલમ ચતુષ્કોણ નથી આની સામ સામેની આ જોડ સમાંતર નથી અને આ બીજી જોડ પણ સમાંતર નથી એક જોડ સમાંતર નથી સામ સામેની બે જોડ હોય આમાં સામ સામેની આ જોડ જુઓ તોય એ સમાંતર નથી સામ સામેની આ બીજી જોડ જુઓ તમે આ પણ સમાંતર નથી બે માંથી એક નથી આમાં તમે જુઓ તો સામ સામેની એક જોડ સમાંતર છે બીજી સમાંતર નથી આવો ચતુષ્કોણ એટલે સમલમ ચતુષ્કોણ અને જે ચતુષ્કોણમાં સામ સામેની બંને જોડ સમાંતર હોય બરાબર જો અહીંયા હું એક ચતુષ્કોણ દોરું છું આ ચતુષ્કોણની સામ સામેની બંને જોડ અવલોકન કરો બરાબર આ સામેની બાજુ તમે જોઈ શકો છો આ બેને બાજુ સમાંતર છે અને આ પણ સમાંતર છે પરસ્પર છેદતી નથી આ જોડ પણ સમાંતર તો બંને જોડ સમાંતર હોય સામ સામે ચતુષ્કોમ સામેની એક જ જોડ સમાંતર હોય તો એને કહેવાય સમલંબ ચતુષ્કોણ હવે તમારી સામે આ જે ચતુષ્કોણ દોરો છે આ ચતુષ્કોણ નથી સમલંબ કે નથી સમાંતર બાજુ એટલે યાદ રાખો કે ભાઈ દરેક ચતુષ્કોણ દોરો એટલે એ સમલંબ હોય અથવા તો સમલંબ ન હોય તો સમાંતર બાજુ જ હોય એવું જરૂરી નથી કોઈ ચતુષ્કોણ સમલંબ હોઈ શકે કોઈ ચતુષ્કોણ સમાંતર બાજુ હોઈ શકે અને કોઈ ચતુષ્કોણ એ એકેય પણ ન હોય એવું પણ બની શકે છે તો આટલો પોઈન્ટ ક્લિયર બધાને સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય પોઈન્ટ ક્લિયર હવે ગુણધર્મોની વાત કરીએ કારણ કે એ જ મહત્વનો મુદ્દો છે યાદ રાખવા દર્શાવી દઉં આમાં એ ડી કઈ કઈ બાજુ સમાંતર છે એ ડી સમાંતરની નિશાની બધાને ખ્યાલ હશે લીટા છે સમાંતર બીસી રેખાખંડ ખંડ એ ડી અને રેખાખંડ બી સી સમાંતર રેખાખંડ છે આ બે સમાંતર નથી હવે આવા ચતુષ્કોણની અંદર ખૂણો એ અને ખૂણા B નો સરવાળો આ બે ખૂણાનો સરવાળો હંમેશા એકસો થશે આ જ રીતે ખૂણા D નો અને ખૂણા સી નો આ બંનેનો સરવાળો પણ એકસો એસી અંશ થશે આ ગુણધર્મ યાદ રાખવાનો છે સમલમ ચતુષ્કોણમાં આ ખૂણો એ અને ખૂણા બી નો સરવાળો એકસો એસી થશે અને એ જ રીતે ખૂણા ડી નો અને ખૂણા સી નો સરવાળો એકસો એસી થશે તો આ ગુણધર્મ યાદ રાખીશું આપણે આના ઉપરથી ખૂણાને લઈને કોઈ પ્રશ્ન આવે તો તમને આવડવો જોઈએ બરાબર જેમ કે હું અહીંયા આપું તમને કે ખૂણો એ છે સો અંશ છે અને ખૂણો બી શોધવો છે તો બધા યાદ રાખી શકો એ અને બી નો સરવાળો એકસો એસી થાય તો બી કેટલો કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુમાં કઈ ગુણધર્મો ખરા તો ભાઈ હા એમાં બાજુને લગતા ગુણધર્મ આવે કે સામ સામેની બાજુ સરખી થાય પાંચ સેન્ટીમીટર તો સીડી પણ પાંચ સેન્ટીમીટર હોય એનું માપ આઠ છે તો બેસીનું માપ પણ આઠ હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સરખી થાય ગુણધર્મ નંબર બે એકા બાજુનો ગુણધર્મ સામ સામેની બાજુ સરખી હશે ગુણધર્મ નંબર બે ખૂણા જો લઈએ આપણે તેના તો સામ સામેના ખૂણાના માપ પણ સરખા હોય ખૂણા ડી નું માપ પણ સો હશે એટલે કે સામ સામેના ખૂણાઓ સરખા માપના હોય સામ સામેના ખૂણા સરખા માપના હોય કોની વાત કરીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કો તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામે બાજુ સરખી હોય સામ સમયના ખૂણા સરખા એનો સરવાળો એકસો એસી થાય આ ખૂણો બી અને ખૂણો સી પણ પાસે પાસેના ખૂણા છે તો એમનો પણ સરવાળો એકસો એસી થાય ખૂણો સી અને ખૂણો ડી આ બંને પણ પાસે પાસેના ખૂણા કહેવાય તમને પાસ પાસેના ખૂણાના ખૂણા સમજાવતા સરવાળો એકસો એસી થાય ચોથો ગુણધર્મ આવશે એના વિકર્ણનો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ જો દોરીએ તો એસી વિકર્ણ અને બીડી વિકર્ણ બંને વિકર્ણનો ગુણધર્મ યાદ રાખો બંને વિકર્ણો પરસ્પર દુભાગે છે મતલબ કે આ જે છેદ છે એ બંને વિકર્ણોના બે સરખા ભાગ કરશે દાખલા તરીકે હું અહીંયા એમ બિંદુ કહી દઉં આ બિંદુ તો એ ના બે સરખા ભાગ થાય એમ અને એમ સી બે સમાન ભાગ છે આ જ રીતે બીડી વિકર્ણ છેના બે ભાગ થશે બી એમ અને એટલું જ માપ ડીએમ નું બી એમ અને ડીએમ નું માપ સરખું હોય એટલે એમ કહેવાય કે ભાઈ બંને વિકર્ણ એવી રીતે છેદે બંને વિકર્ણો પરસ્પર એવી રીતે છેદે કે બંનેનું મધ્ય બિંદુ છે એ છેદ બિંદુ થઈ જાય બંને વિકર્ણોનું મધ્ય બિંદુ થઈ જાય મતલબ કે બે વિકર્ણો પરસ્પર દુભાગે છે એમ કહેવાય દુભાગેનો અર્થ થાય બે સરખા ભાગ કરો દુભાગે છે એનો અર્થ થાય બે સરખા ભાગ તો વિકર્ણો પરસ્પર દુભાગે છે એમ કહેવાય તો બહુ સમાંતર બાજુ ચતુષ્કોણ ના બાજુધર્મો થયા હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ ના પ્રકાર થશે લંબચોરસ ચોરસ સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ યાદ રાખો લંબચોરસ સમ બાજુ ચતુષ્કોણ અને ચોરસ આ ત્રણેય સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે અહીં તમે લંબચોરસની આકૃતિ જોઈ શકો છો લમચોરસ ખ્યાલ છે બધાને આમાં પણ બંને જોડ કેવી છે સમાંતર છે અને જેની સામસામે બંને જોડ સમાંતર હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અહીંયા દોરો છે સમ બાજુ ચતુષ્કોણ એમાં પણ સામ સામેની બંને જોડ સમાંતર છે એટલે આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીં દોસ ચોરસ ચોરસ માં પણ સામ સામેની બંને જોડ સમાંતર છે મતલબ આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમબાજુ ચોરસ આ બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આ લંબચોરસ સમબાજુન ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણના પેટા પ્રકાર થયા લંબચોરસ સમજુ અને ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણના પેટા પ્રકાર છે એટલે કે ગુણધર્મો આપણે અહીં જોયા છે કે બાજુ સરખી સામ સામે ખૂણા સરખા પાસપાસેના ખૂણાનો સરવાળો એકસો એસી વિકર્ણો દુભાગે આ બધા આને લાગુ પડે છે આ સિવાયના કેટલાક અગત્યના પોઈન્ટ હવે યાદ રાખવાના છે કે ભાઈ લંબ વિશેષતા શું

બીજો ગુણધર્મ છે વિકર્ણોનો બે લંબચોરસના બંને વિકર્ણો સરખા માપના હોય આકૃતિમાં તમને દેખાશે એસી અને બીડીના માપ સરખા દેખાશે તો બંને વિકર્ણો સરખા હોય અને ચારે ખૂણા કાઠ ખૂણા હોય બંને વિકર્ણો સરખા હોય અને ચારે ખૂણા છે કેવાશે કાઠ ખૂણા છે અને બંને વિકર્ણો કેવા આવશે સમાન હોય આલમચોરસના ગુણધર્મ આજ રીતે સમ બાજુમાં જોઈએ તો વિશેષ ગુણધર્મ શું આવશે આ સિવાયની એની ચારે બાજુ સમાન હોય ચારે બાજુ સમાન આવશે બધી બાજુના માપ એક સરખા હોય સમ બાજુ શબ્દ છે સમ બાજુ જેની ચારેય બાજુ સરખો હોય એવો ચતુષ્કોણ એક તો ગુણધર્મ આ થયો બીજો ગુણધર્મ છે તેના વિકર્ણો તેના વિકર્ણો છે તમે જોઈ શકશો આની જેમ બે વિકર્ણો સરખા દેખાતા નથી નાના મોટા છે આ વિકર્ણ નાનો છે આ વિકર્ણ મોટો પણ વિકર્ણો જ્યાં છેદે અહીંયા ત્યાં ખૂણો બને છે વિકર્ણો પરસ્પર એકબીજાને જ્યાં છેદે ત્યાં કાટખૂણો રચે અહીંયા કાટખૂણો બની જાય આવી રીતે અહીંયા નેવું અંશનો ખૂણો અહીંયા પણ નેવું અંશનો ખૂણો અહીંયા પણ નેવું અંશનો ખૂણો તો જે વિકર્ણો પરસ્પર એકબીજાને આવી રીતે અહીંયા ખૂણો રચાતો હોય ચતુષ્કોણમાં અને છેલ્લી વાત કરીએ તો એ છે ચોરસ ચોરસને પણ ખાસ યાદ રાખશો બરાબર ચોરસ પણ સમાંતર બાજુના બધા ગુણધર્મ જ ધરાવે છે પણ એની સાથે તમે જોઈ શકો એની ચારે બાજુ સરખી હોય ચોરસના ના ગુણધર્મ છે ચારે બાજુ સમાન હોય ખૂણાને ગુણધર્મ લંબચોરસની તેના બધા ખૂણા કેવાશે નેવો આની જેમ ત્રીજો ગુણધર્મ વિકર્ણો ને લઈએ તો વિકર્ણો લંબચોરસની જેમ બંને વિકર્ણો સરખા દેખાય છે આમાં બંને વિકર્ણો સરખા આમાં પણ બંને વિકર્ણો સરખા હોય છે અને પાંચમો જુઓ તો એના વિકર્ણો એકબીજાને એક દુધાગે એટલે ચોરસની અંદર જોવા જાવ તો લંબ ચોરસને બધા લાગુ ચોરસ ને સમબાજુને બધા ગુણધર્મ લાગુ પડે સમ બાજુ કોને કહેવાય જેની ચારે બાજુ સમાન હોય તે સમજુ કહેવાય તો ચોરસમાં પણ ચારે બાજુ તો સમાન જ હોય છે તો ચોરસને પણ સમજુ ચતુષ્કોણ કહેવાય

અને દસમા ધોરણ માટે આ બધા ગુણધર્મો ખાસ ઉપયોગમાં આવે છે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ નવ દસ અગિયાર બારની અંદર અભ્યાસ કરતા હોય તો આ ચેનલ તમારા માટે ખાસ હેલ્પફુલ રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સાથે સાથે વિડીયોને લાઈક કરશો અને શેર કરશો નીચે કોમેન્ટની અંદર જણાવશો કે વિડીયો તમને કેવો લાગ્યો આની સિવાય કઈ કઈ માહિતી હજી વધારે ઉપયોગી માહિતી તમારે મેળવવી હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે પ્રશ્નો પૂછતા રહેશો